વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠમાં ચોથું ચેપ્ટર તને ઓળખું છું મા સ્વાપથીમાં જોઈશું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો પહેલું છે તને ઓળખું છું માનો સાહિત્ય પ્રકાર જણાવો ઉર્મી ગીત લોકગીત ગઝલ કે સોનેત તો જવાબ છે એનો ઉર્મી ગીત બીજું માતાના મુખેથી બાળકના ક્ષેમકુશળ માટે કયો શબ્દ વારંવાર સરી પડે છે સાચવ છે અભાગી ખમ્મા કે ઓવારણા તો સાચો જવાબ છે સી ખમ્મા ત્રીજું માતાએ ઓવારણામાં શું ભર્યું છે અમૃત ઝેર બદુવા કે આદર ભાવ તો જવાબ છે એ અમૃત ચોથું બાળકનું દુઃખ પોતાના માથે આવે તે માટે માતા શું કરે છે સતત તેની સાથે રહે છે ઓવારણા લે છે માથે હાથ ફેરવે છે કે હાથ પકડી બેઠો કરે છે તો જવાબ છે બી ઓવારણા લે છે પ્રશ્ન બે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા પેઠે કોઈ ચાવે કે હળસેલે છે તો તરણા બીજું માતાના ખાલ જગ્યા તેરવા અડે ને કવિની પીડા દૂર થતી હતી તો દશે ત્રીજું કવિ ખાલી જગ્યાના ટેકે ઊભા થાય છે તો મમતા અને ચોથું તને ઓળખું છું મા કાવ્યમાં ખાલી જગ્યાનો મહિમા ગવાયો છે તો માતા પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો એમાં પહેલું છે તને ઓળખું છું મા કાવ્યમાં ઘરને ખૂણે એકલવાયુ શું વર્ષે છે તને ઓળખું છું મહા કાવ્યમાં ઘરને ખૂણે એકલવાયુ ચોમાસું વર્ષે છે બીજું તને ઓળખું છું મા કાવ્યના કવિ માતાની પરકમમાં કેવી રીતે કરે છે તો તને ઓળખું છું મહાકાવ્યમાં કવિ માતાની દરેક સ્મૃતિને તીર્થરૂપ ગણે છે અને એ સ્મૃતિરૂપી તીર્થની કવિ પરકમમાં કરે છે ત્રીજું માની મમતાને ન પામનાર માટે કવિ કયો શબ્દ પ્રયોજે છે તો માની મમતાને ન પામનાર માટે કવિ અભાગી શબ્દ પ્રયોજે છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નનો ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલો સવાલ પરકમમાં કોની કોની કરવામાં આવે છે શા માટે તો પરકમમાં પર્વતની મંદિરની નદીની ગાયની ભગવાનની મૂર્તિની કરવામાં આવે છે તેનાથી મનને શાંતિ મળે છે જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓનો સામનો કરવાનું પ્રેરકબળ પૂરું પાડે છે તેથી પરકમમાં કરવામાં આવે છે ત્યાર પછી બીજો સવાલ તને ઓળખું છું મા કાવ્યમાં માતાની લહેરખી ક્યારે અનુભવાય છે તને ઓળખું છું મા કાવ્યમાં ઉનાળાની માફક જો કોઈ મુસીબત પીડા સહન કરવાની આવે ત્યારે મમતાની એક મીઠી લહેરખી મળી જાય છે પ્રશ્ન પાંચ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સ વિસ્તાર લખો એમાં પહેલો સવાલ તને ઓળખું છું મા કાવ્યમાં કવિ પોતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે તો ઉનાળાની લૂની માફક જો કોઈ મુસીબત આવે તણખલાની જેમ જીવનમાં મુસીબત આવે પીડા સહન કરવાની આવે કોઈ સ્વજન ધિક્કારે ઉપેક્ષા કરે ત્યારે કવિને માતાની મમતાનો સહારો મળે છે બીજું એકલવાયુ વર્ષે છે ચોમાસું એવું કવિ કયા સંદર્ભે કહે છે તો કવિ કહે છે કે માતા કવિની સામે રડતી નથી કવિની હાજરીમાં તેના આંસુ પાપણે આવીને અટકી જાય છે કવિની ગેરહાજરીમાં માતા ચોમાસાના વરસાદની જેમ ચોધાર આંસુએ એકલા રડી લે છે એ સંદર્ભે એકલવાયુ વરસે છે ચોમાસું એમ કવિ કહે છે ત્રીજો સવાલ મોટા થઈ તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો તો મોટો થઈને હું મારી માતા પ્રત્યેની મારી દરેક ફરજનું પાલન કરીશ તેના ખોરાક અને તંદુરસ્તીનું ધ્યાન રાખીશ તેને માટે ધાર્મિક પુસ્તકો લઈ આવીશ તેને ધાર્મિક સ્થળોએ લઈ જઈશ આ ઉપરાંત તેના મનપસંદ અન્ય સ્થળે પણ તેને લઈ જઈશ હું મારી માતાને ખુશ રાખવાના મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ છઠ્ઠું નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો આંખ એટલે નયન કે લોચન શશી એટલે ચંદ્ર કે ઇન્દુ રાત્રિ એટલે શરવરી કે નિશા સમુદ્ર એટલે જલદી સાગર આકાશ એટલે નભ ગગન મારગ એટલે રસ્તો સડક અભાગી એટલે અભાગ્યું કમનસીબ સદા એટલે હંમેશા રોજ સ્મરણ એટલે સ્મૃતિ યાદ લહેરખી એટલે મોજા તરંગ પ્રશ્ન સાત નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો અભાગીનું વિરોધી સદભાગી સ્મૃતિનું વિરોધી વિસ્મૃતિ સ્મરણનું વિરોધી વિસ્મરણ અને ક્યારેકનું વિરોધી રોજ પ્રશ્ન આઠ નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પહેલું છે પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું એને કહેવાય પરક્રમમાં અને બીજું આંગળીના તેરવાનો ભાગ એટલે ટેરવું ત્યાર પછી પ્રશ્ન નવ સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો તો પહેલું છે માં તો એની સાથે સરઘાપ્રાસ વાળો શબ્દ છે ખમ્મા આંસુ તો ચોમાસું ફેંકે તો ટેકે અને સામે તો પામે પ્રશ્ન દસ નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એમાં પહેલું છે તને ઓળખું છું માં સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમવા ખં કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ ઘરની ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું મળે લહેરખી હોઉં ભલે હું લૂં જરતા મારગમાં પ્રશ્ન અગિયાર નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ એમાં પહેલું છે તરણા પેથે ચાવે કે હળસેલે કોઈ ફેંકે પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે તણખલાની જેમ જીવનમાં મુશ્કેલીઓ આવે પીડા સહન કરવાની આવે કોઈ સ્વજન ધિક્કારે ઉપેક્ષા કરે એવા સંજોગોમાં માં હું તારી મમતાનો સહારો લઈ ઊભો થાઉં છું ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ છે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદાના પામે તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે માતા હું ઘરથી કે તારાથી દૂર હોવા છતાં તું મારી આંખ સામે જ હોય છે એવો કોણ બદનસીબ હોય છે કે જે માતાને આમ હંમેશા ના પામતો હોય આમ કવિ માતાની સ્મૃતિને મુશ્કેલીના સમયે શક્તિ સ્વરૂપ ગણે છે ત્યાર પછી પ્રશ્ન બાર તમને તમારી માતા ગમે છે એના કારણો જણાવો તો મને મારા માતા ગમે છે મારી બધી મૂંઝવણ એક કહ્યા વગર સમજી જાય છે મને ઈજા થઈ હોય અથવા તો હું બીમાર હોઉં ત્યારે તે મારા આહારથી માંડી સ્વાસ્થ્ય સુધીનું ધ્યાન રાખે છે હંમેશના મારા ખોરાક માટે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે મારી મૂંઝવણની સમસ્યા પણ તે ઉકેલે છે અભ્યાસમાં પણ તે મને ખૂબ મદદ કરે છે અભ્યાસમાં મને અઘરા લાગતા વિષયો સરળ રીતે સમજાવે છે અભ્યાસમાં માટે ચર્ચા પ્રશ્નોત્તરી અને માર્ગદર્શન પણ કરે છે જીવનમાં ઉપયોગી તેવી વાતો પણ તે કરે છે મારા માતા જ મારા આદર્શ છે પ્રશ્ન તેર મા વિશેની અન્ય કોઈ કવિતાની પાંચ પંક્તિઓ લખો તો તમે અન્ય કોઈ પણ પાંચ પંક્તિઓ લખી શકો જેમ કે અહીંયા છે મીથા મધુને મીઠા મીથા રે લોલ એથી મીથી તે મોરી માત રે જનનીની જોડ સખી નહીં રે લોલ પ્રભુના એ પ્રેમ તણી પોતળી રે લોલ જગથી જુદેરી એની જાત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ થેન્ક યુ